जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज उना, सब्जेक्ट समाजशास्त्र, FIBA सेमेस्टर 2, पेपर नंबर 3, जे प्रथम अने द्वितीय गौण पेपर छे। पेपरनु नाम सामान्य समाजशास्त्र भाग 2, जेना यूनिट 2 सामाजिक स्तर रचना विषय आपणे चर्चा करी रह्या छे, जेमां जे छेलो ત્રીજા નંબરનો મુદ્દો છે ભારતમાં સામાજિક સ્તર રચના, તેના પાર્ટ 15માં આજે આપણે બિન અનામત સવર્ણ જૂથ વિભાગો વિશે ચર્ચા કરીશું। પ્રસ્તાવના પ્રાચીન ભારતની જો વાત કરીએ તો તેમાં ચાર વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। આમ વર્ણો આધારિત સમાજ વ્યવસ્થા હતી, જેમાં પણ ચોક્કસ કોટિક્રમ હતો, તેમાં ચડતા અને ઉતરતા ક્રમમાં જ્ઞાતિઓ છે તે ચુસ્તપણે વર્ણો છે તે ચુસ્તપણે ગોઠવાયેલા હતા। પરંતુ પ્રાચીન વર્ણ વ્યવસ્થામાં ઊભી ગતિશીલતા જોવા મળતી હતી, એટલે કે નિમ્ન વર્ણના લોકો પોતાના સારા કાર્યો દ્વારા કે સારા શિક્ષણ દ્વારા ઉચ્ચ વર્ણ તરફ જઈ શકતા હતા। જ્યારે હાલના ભારતીય સમાજની વાત કરીએ તો અત્યારે વર્ણ વ્યવસ્થાની જગ્યાએ જ્ઞાતિ વ્યવસ્થા અને પેટા જ્ઞાતિની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે, એટલે કે તે બંધ પ્રકારની ખુલ્લા પ્રકારની સ્તરરચના, વર્ણ વ્યવસ્થા ખુલ્લા પ્રકારની સ્તરરચના હતી, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા છે તે બંધ પ્રકારની સ્તરરચના છે, એટલે કે જ્ઞાતિમાં આવો કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી। તે જે જન્મથી જે જ્ઞાતિ હોય તે ઉચ્ચ હોય કે નિમ્ન હોય તે પ્રમાણે જ સમાજ વ્યવસ્થા છે તે દરજ્જો છે તે પ્રાપ્ત થતો હોય, ને એ રીતે સમાજ વ્યવસ્થા છે તે ચાલે છે। તો તેમાં ભારતીય સામાજિક સંરચનામાં હવે જોઈએ, પહેલું બિન અનામત સવર્ણ જૂથ વિભાગો। આ વિભાગો વિશે વાત કરીએ તો બિન સવર્ણ જૂથ વિભાગો જે છે તે બંધારણ અને કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો દરેક જ્ઞાતિને, દરેક વ્યક્તિને સમાનતાના ધોરણોથી દરજ્જો આપવામાં આવેલો છે બંધારણીય, પરંતુ વ્યવહારમાં સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો વિભિન્ન જૂથો અને વિભાગો વચ્ચે સામાજિક અસમાનતા અને ઉચ્ચ નિમ્નના ભેદભાવ વ્યક્ત થતા હોય છે। બિન અનામત સવર્ણ જૂથ વિભાગો જે છે તે ગણાતા જ્ઞાતિ જૂથો જે છે તેમાં ચડતા ઉતરતા ક્રમવાળા અનેક પેટા સ્તરો પણ રહેલા હોય છે। અનામત જૂથ વિભાગો જે છે તે ઉચ્ચ વર્ણના હોય છે, એટલે કે ઉચ્ચ જે ગણાતી જ્ઞાતિઓ જે છે તેનો તેમાં સમાવેશ થતો હોય છે। સમજી લઈએ, બિન અનામત સવર્ણ જૂથ વિભાગો, આ જૂથ વિભાગોમાં પરંપરાથી સવર્ણ ગણાતી જ્ઞાતિઓ તરીકે ઓળખાતા વિભિન્ન જ્ઞાતિ વિભાગોનો સમાવેશ થાય છે, એટલે કે ઉચ્ચ ગણાતી જે જ્ઞાતિઓ છે તેનો સમાવેશ બિન અનામત સવર્ણ જૂથ વિભાગ તરીકે ભારતમાં તેની ગણના થાય છે। આ જૂથ વિભાગોમાં પણ સામાજિક દરજ્જાનો કોટિક્રમ રહેલો હોય છે, એટલે કે તેમાં પણ જે જૂથ વિભાગો બિન અનામત સવર્ણ જૂથ વિભાગ છે તેમાં પણ દરજ્જો અને કોટિક્રમ રહેલા છે, તેમાં પણ ઉચ્ચ નિમ્નના જે વર્ગો છે તે ગોઠવાયેલા હોય છે। તેમાં અનેક સ્તર જૂથ એકબીજાને પોતાનાથી ઉચ્ચ કે નિમ્ન ગણતા હોય છે। સામાન્યતઃ આ સ્તરો અનામત જૂથોની તુલનામાં વધુ વિકસિત મનાય છે, એટલે કે તેમનો જીવનશૈલી જે છે એટલે કે આર્થિક પાસું છે તે મજબૂત હોવાનું ગણવામાં આવે છે। સામાન્યતઃ આ સ્તરો અનામત જૂથોની તુલનામાં વધુ વિકસિત મનાય છે અને તેઓ સામાજિક આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન ગણાય છે, એટલે કે સુખી જીવન જીવતા લોકો જે છે તે બિન અનામત સવર્ણ જૂથમાં તેનો સમાવેશ થતો થાય છે તેવું માનવામાં આવે છે। સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં તેમનું સહભાગીપણું વિશેષ હોય છે, પરંતુ આ જૂથ વિભાગોમાં કેટલાક કુટુંબો આર્થિક, વ્યાવસાયિક, શૈક્ષણિક દ્રષ્ટિએ
અન્યોની તુલનામાં નિમ્ન સ્તરે હોય છે, એટલે કે એનો ગણતરી બિન અનામત સવર્ણ જૂથમાં થતી હોય છે, પરંતુ તેમાં પણ આપણે જોઈએ કે ઉચ્ચ નિમ્નના કોટિક્રમો ગોઠવાયેલા હોય. અમુક લોકો છે તે સામાજિક આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન હોય છે, તો બીજા જૂથોના જોઈએ તો એવું હોતું નથી. એમાં કેટલા કુટુંબો છે તે પણ આર્થિક રીતે તેનું પાસું નબળું હોય છે, વ્યવસાયિક દ્રષ્ટિએ પણ તેઓ નિમ્ન હોય છે, તેમજ શિક્ષણની બાબતમાં પણ તેઓ નિમ્ન સ્તરે હોય છે. આમ આવી તુલનામાં એ લોકોનો દરજ્જો અને જે જૂથ છે તે નિમ્ન ગણાય છે, ને કેટલાક એક પ્રકારનું વંચિતપણું ધરાવતા હોવાનું પણ માનવામાં આવે છે. એટલે એવું નથી કે બિન અનામત સવર્ણ જૂથ વિભાગમાં આવતા હોય તો તે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન જ હોય, તેમાં પણ ચડતા ઉતરતા કોટિક્રમ ગોઠવાયેલા હોય છે, ઉચ્ચ નિમ્નના ભેદભાવ તેમાં પણ હોય છે, અને અમુક જૂથો છે તે અમુક જૂથો કરતાં આર્થિક, વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય દ્રષ્ટિએ જોઈએ તો નિમ્ન સ્તરે હોય છે, એટલે કે તે પણ વંચિતપણું ભોગવતા હોય છે. સામાજિક આર્થિક વિકાસની પ્રક્રિયામાં બિન અનામત સવર્ણ જૂથ વિભાગોની જ્ઞાતિઓમાં વર્ગના તત્વો વિકસ્યા છે, એટલે કે તેમાં પણ વર્ગો હવે જોવા મળે છે, જૂથ વિભાગો જોવા મળે છે. તેઓમાં આંતરિક સામાજિક વિભેદન થયેલું છે અને દરેક જ્ઞાતિ જૂથમાં પણ આંતરિક રીતે આર્થિક, વ્યવસાયિક, રાજકીય અને શૈક્ષણિક વિભેદન વિકસ્યું છે. એટલે કે સામાજિક આર્થિક વિકાસની પ્રક્રિયા જોઈએ તો બિન અનામત સવર્ણ જે જૂથ વિભાગ છે તે જ્ઞાતિઓમાં પણ વર્ગના તત્વો હવે વિકસવા મંડ્યા છે, અને તેના લીધે જે આર્થિક, વ્યવસાયિક, રાજકીય અને શૈક્ષણિક વિભેદન પણ જ્ઞાતિ જૂથના આધારે હવે તેમાં પણ વિકસતું જોવા મળે છે. આ રીતે પ્રત્યેક જ્ઞાતિમાં આંતરિક રીતે પણ અસમાનતા અને ભેદભાવ રહેલા જોઈ શકાય છે. બ્રિટિશ યુગમાં શરૂ થયેલી આ પ્રક્રિયામાં સ્વતંત્ર ભારતમાં વ્યાપક અને ઝડપી બની ગઈ. પંચનંદીકરનો આપણે અહેવાલ જોઈએ તો તે નોંધે છે તેમ જ્ઞાતિઓમાં વર્ગ સંરચના વિકસી છે. ગ્રામ સમાજની જ્ઞાતિઓમાં વર્ગ સંરચના મુખ્યત્વે શિક્ષણ અને વ્યવસાયિક સ્પર્ધાને કારણે વર્ગ સંરચના વિકસી છે. પ્રત્યેક જ્ઞાતિમાં સંપત્તિ, આવક, શિક્ષણ અને સત્તા વગેરેની બાબતમાં અસમાનતા હતી. પંચનંદીકરનો અભ્યાસ જોઈએ તો તેમના અભ્યાસ મુજબ તેઓ કહે છે કે જ્ઞાતિઓમાં વર્ગ સંરચના વિકસતી જોવા મળી. ગામડાની વાત કરીએ તો ગ્રામ સમાજની જ્ઞાતિઓમાં વર્ગ સંરચના મુખ્યત્વે શિક્ષણ અને વ્યવસાયિક સ્પર્ધાને કારણે વર્ગ સંરચના વિકસતી જોવા મળી. પ્રત્યેક જ્ઞાતિમાં જોઈએ તો સંપત્તિ, આવક, શિક્ષણ અને સત્તા વગેરેની બાબતમાં પણ અસમાનતા જોવા મળી, પરંતુ સબળ જ્ઞાતિઓનું સ્થાન વધુ મજબૂત બન્યું છે, તેમજ પ્રત્યેક જ્ઞાતિમાં સબળ વિભાગો વધુ સબળ બનતા ગયા છે. અનુસૂચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓને માટે નોકરી અને શિક્ષણ ક્ષેત્રમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી. આથી બિન અનામત સવર્ણ જ્ઞાતિઓ પોતાને પણ આવા લાભો મળે તેમ હવે ઈચ્છે છે. આવી જ્ઞાતિઓ પોતાને પણ આર્થિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ કરવામાં અને તે દ્વારા અનામતના લાભો મેળવવા રજૂઆતો કરે છે, અને તેના મેળવવા માટે અનેક પ્રકારના આંદોલનો પણ કરે છે. એટલે કે પંચનંદીકર કહેવા માંગે છે કે જ્ઞાતિઓમાં વર્ગ સંરચના ગામડામાં વિશેષ પ્રમાણમાં અને ચઢિયાતી જોવા મળી. એટલે કે ગામડામાં જે જ્ઞાતિઓ છે તેમાં સંપત્તિ, આવક, શિક્ષણ અને સત્તાની બાબતમાં એ જ વર્ણના લોકોની જે પરિસ્થિતિ છે તે ભિન્ન ભિન્ન જોઈ શકાય છે. એટલે કે સબળ જ્ઞાતિઓ છે તે વધુ મજબૂત બને છે, જ્યારે નિમ્ન એ જ જ્ઞાતિના જે નિમ્ન વિભાગમાં આવતા લોકો છે તેનું વધુ ને વધુ શોષણ થાય છે. અનુસૂચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગોને બંધારણીય જે નોકરીમાં અને શિક્ષણમાં અનામત બેઠકોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે ભારત સરકાર તરફથી, બંધારણ તરફથી, તે મેળવવા માટે થાય અને આવા જે સવર્ણ જૂથમાં જે વંચિત જૂથોમાં સમાવેશ થાય એવા જે લોકો છે
તે પણ આવો લાભ પોતાને મળે, આર્થિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં તેમનો પણ સમાવેશ થાય અને તેમને પણ અનામતનો લાભ મળે તે માટે તેઓ અનેકવાર રજૂઆતો કરે છે અને ક્યારેક તેઓ આંદોલન પણ કરે છે। અહીંયા બિન અનામત સવર્ણ જૂથ વિશે આપણે ચર્ચાઓ કરી। હવે પછી પાર્ટ 16માં અન્ય પછાત વર્ગ એટલે કે અનામત વર્ગ જૂથ વિભાગ વિશે આપણે ચર્ચા કરીશું। ધન્યવાદ।